નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના પોલીસ જે છે તે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન છોટાઉદેપુર પોલીસ મથકના હદ વિસ્તારમાં જે ગાંઠિયા ગબડિયા રોડ આવેલો છે તે રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે જે આરોપી શખ્સ બાઇક ઉપર આ દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હતો તે પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો અને ભાગવામાં સફળ રહ્યો હતો, પરંતુ જે બાઇક પર કોથળામાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો હતો તેને પોલીસે ઝડપી પાડ્યો છે। છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનાઓની સૂચનાના આધારે સ્ટાફના પોલીસ માણસો દ્વારા છોટાઉદેપુર પોલીસની હદમાં જ્યારે પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન પોતાના બાતમીના આધારે અને શકના આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ગાંઠિયા ગાબડિયા રોડ તરફથી એક મોટરસાઇકલ આવતી દેખાતા મોટરસાઇકલ ચાલકને ઊભી રાખવા ટોર્ચથી ઇશારો કરવામાં આવ્યો હતો, પરંતુ મોટરસાઇકલનો ચાલક પોલીસ સ્ટાફને જોઈને તેની મોટરસાઇકલ ઓરસંગ નદીના પુલ તરફના રસ્તા ઉપર લઈને ભાગવા લાગ્યો હતો, જેનો પીછો કરતા આ ઇસમ પોતાની મોટરસાઇકલ પુલના છેડે છોડીને ભાગી ગયો હતો। જે ઇસમનો પીછો કરતા આ ઇસમ નહોતો પકડાયો, જેથી પકડાયેલા કાળા કલરની બજાજ કંપનીની 220 પલ્સર મોટરસાઇકલ ઉપર કંતાનના કોથળામાં તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાંથી કુલ 162 જેટલી બોટલ મળી આવી હતી। જે ભારતીય બનાવટની વિદેશી દારૂની કિંમત 27,840 અને હેરાફેરી કરવામાં લીધેલ મોટરસાઇકલની કિંમત 67,840 એમ મળીને ટોટલ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને આ તમામ જપ્ત કરેલ વસ્તુઓ સોંપી દેવામાં આવી છે।